વડોદરા ખાતે જે આજવા ડેમ આવેલું છે આજવા ડેમના આ આકાશી દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અવકાશી નજારો આપ જોઈ શકો છો આજવા ડેમ જ્યાં માથે ઘનઘોર વાદળો અને એક તરફ ડેમમાં છલોછલ ભરાયેલું પાણી ખૂબ જ અદ્ભુત આ નજારો તમામ જે નદીઓ તો ગાંડીતૂર બની છે પણ આજવા ડેમની વાત કરવામાં આવે તો આજવા ડેમ હાલ તો ઓવરફ્લો થવાની કગાર પર હોય તે પ્રકારના આ દ્રશ્યો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આજવા ડેમના આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો અને એક તરફ તો કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ છે ઉપરવાસનો પણ ભારે વરસાદ અને તે પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને તે પાણી છોડતાની સાથે આજવા ડેમ ઓવરફ્લો થાય તેવી પણ શક્યતા છે જો આ પ્રકારે અવિરત વરસાદ આવનારા સમયમાં નોંધાયો તો મહામુસીબત ઊભી થઈ શકે છે વડોદરાના આજવા ડેમ જે છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો ડ્રોન દ્વારા લેવામાં આવેલા આ દ્રશ્યો ટીવી 9 એક્સક્લુઝિવ તમને બતાવી રહ્યું છે તમામ જગ્યા પર ડેમમાં પાણીનો ભરાવો પાણી છલોછલ હાલ તો ઉભરાઈ રહ્યું છે આજવા ડેમના આ આકાશી દ્રશ્યો એક રીતે અદ્ભુત અને રમણીય લાગી રહ્યા છે અને માથે કાળા રીબાંગ વાદળોથી આકાશ હજુ પણ ઘેરાયેલું છે આજવા ડેમ ઓવરફ્લો થયો છે આ વિગતો પણ મળી રહી છે આજવા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ તમામ જે આજવા ડેમની આસપાસ માનવ વસાહત જે આવેલું છે ગામડાઓ આવેલા છે તેને એલર્ટ પર પણ મૂકી દેવામાં આવ્યા છે અને તેમને પણ જાહેર ચેતવણી આપી દેવામાં આવી છે આજવા ડેમના આકાશી દ્રશ્યોથી લોકોમાં પણ એક ચિંતા જોવા મળી રહી છે ખાસ તો જે તેની આસપાસ રહી રહ્યા છે જે તમામ રહીશોમાં ભારે ચિંતાનું પણ મોજું ફરી વળ્યું છે કારણ કે સતત પાણીની આવક થઈ રહી છે માથે ઉપરવાસનો ભારે વરસાદ અને હજી પણ આકાશી આફતો યથાવત છે આ દ્રશ્યો પરથી આપ અંદાજો લગાવી શકો છો આ આજવા ડેમના આકાશી દ્રશ્યો અને ડેમ ઓવરફ્લો થયું છે ટીવી 9 એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપને બતાવી રહ્યું છે સંવાદદાતા જપ્તવ્ય યાજ્ઞિક ફૂલ લાઈન પર જપ્તવ્ય આજવા ડેમમાં જે પ્રકારે ઓવરફ્લોની સ્થિતિ ઊભી થઈ છે પાણીની ભરપૂર માત્રા અત્યારે હાલ શું પગલાં લેવામાં આવ્યા હોઈ શકે છે પ્રશાસન તરફથી તંત્ર તરફથી બિલકુલ જગદીશ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પાણી મોકલતી એ આજવા સરોવર ઐતિહાસિક સરોવર છે ત્યારે અત્યારે આજવા સરોવરની સપાટી 212 ફૂટે પહોંચી છે ઉલ્લેખનીય છે કે થોડીક વાર પહેલા જ વડોદરા મહાનગર સેવા સદનના મેયર જીગીષાબેન શેઠે આજવા સરોવરની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર ચિતાર મેળવ્યું હતું કે જો આ સરોવરની સપાટી વધારે ઉપર જાય તો કેટલા સમયમાં વડોદરામાં પાણી પહોંચી શકે છે એક તરફ વિશ્વામિત્રી નદીની પણ સપાટી 28 ફૂટે હતી ત્યારે આ સમગ્ર મામલે મેયરે પણ ચિતાર મેળવ્યો છે માનવામાં આવે છે કે વડોદરા જિલ્લા કલેક્ટર પણ આજવા સરોવરની મુલાકાત લઈ શકે છે ત્યારે અત્યારે વડોદરા તંત્રએ એલર્ટ આપેલું છે અને કેટલાક સહેલાણીઓ પણ આજવા સરોવરની મુલાકાતે છે પરંતુ મહત્વની બાબત એ છે કે આજવા સરોવરના 62 દરવાજા ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે હવે જો વધુ વરસાદ ઉપરવાસમાં પણ થાય તો આ સપાટી વધી શકે છે અને એનું પાણી વિશ્વામિત્રી સુધી પહોંચે તો વડોદરામાં ભયજનક દ્રશ્યો જોવા મળી શકે છે જી જગદીશ ગુજરાતનો આભાર આ તમામ માહિતી અને પૂરી વિગત આપવા બદલ તો ખુદ વડોદરાના મેયર જીગીષાબેન શેઠ પણ આ જે આજવા સરોવર છે તેની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેમણે પણ જે પ્રકારે ટીવી 9 સાથે વાતચીત કરી હતી કે અત્યારે હાલ તો સ્થિતિ સામાન્ય છે કોઈ ચિંતાનો માહોલ નથી પણ આવનારો સમય એ નક્કી કરશે કે શું પરિસ્થિતિ અને શું સ્થિતિ ઉદ્ભવી શકે છે